विद्यार्थी मित्रों, ધોરણ 10 ગણિત પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓ સ્વાધ્યાય 1.1 1.2 એનો પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3 છે, નીચે આપેલ પૂર્ણાંકોના અવિભાજ્ય અવયવની રીતે ગુસા અને લસા શોધો. તો અહીં આપણે અવિભાજ્ય સંખ્યાઓ આપેલી છે અહીંયા 3. પહેલું છે 12 15 અને 21 ત્રણ સંખ્યાઓ આપેલી છે. તો સૌથી પહેલા અવયવ વૃક્ષની રીતે અવયવ પાડીએ. बार छे ना अविभाज्य अवयव पाड़िए, बे वडे भागीए तो छ मळशे, छ ने बे वडे भागीए तो त्रण मळशे. ए रीते 15 ना अविभाज्य अवयव पाड़िए, 3 गुणिया 5, 21 ना अविभाज्य अवयव पाड़िए, 3 ने 7. तो आ रीते आपणे 3 ना अविभाज्य अवयव पाड़ी दीधा. હવે 12 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 એટલે 2 નો વર્ગ ગુણ્યા 3 થશે. ત્યારબાદ 15 બરાબર 3 ગુણ્યા 5 અને 21 બરાબર 3 ગુણ્યા 7. હવે આ 3 3 નો આપણે ગુસાઅ લેવો છે. ગુસાઅ 12 15 અને 21, તો એના માટે આપણે 3 3 માં સામાન્ય અવયવ શોધવો પડશે. 3 3 માં સામાન્ય અવયવ છે 3 અને નાની ઘાત લઈએ છે. અહીંયા દરેકમાં 3 ની ઘાત 1 જ છે, એટલે અહીંયા 3 ની 1 ઘાત, એટલે કે 3 ગુસાઅ થયો. હવે ત્યારબાદ 3 3 નો લસાઅ લઈએ. 12 15 21 લસાઅની અંદર આપણે બધા અવયવ લઈએ છે, 2 3 5 અને 7. 2 3 3 અહીંયા છે પણ 3 આવી ગયા, 5 અને 7. ત્યારબાદ જે સામાન્ય અવયવ છે એની મોટી ઘાત લઈએ છે. સામાન્ય અવયવ અહીંયા નથી પણ તેમ છતાં અહીંયા 2 છે તો 2 ની મોટી ઘાત આવશે 2. હવે આ બધાનો ગુણાકાર કરીએ. લસાઅ 12 15 21, 2 નો વર્ગ 4, 3 5 15 અને 15 સીધા 105. એ રીતે પણ કરી શકીએ આપણે, અથવા એમને એમ રહેવા દઈએ તો પણ ચાલે. હવે ગુણાકાર કરીએ તો ગુણાકાર આવશે 4 3 12, 12 ગુણ્યા 5 60, 60 ગુણ્યા 7 એટલે 6 સીધા 42 એટલે 420. તો આપણને 3 સંખ્યાઓનો લસાઅ મળ્યો 420, 12 15 અને 21 નો. એટલે ગુસાઅ મળ્યો 3 અને લસાઅ મળ્યો 21. હવે ત્યારબાદ બીજી જે સંખ્યા છે એ છે 17 23 અને 21. બીજી જે સંખ્યાઓ છે 17 23 અને 29. તો હવે અહીં આપણે 17 છે, 17 ના અવિભાજ્ય અવયવ તો 17 અવિભાજ્ય સંખ્યા છે એટલે એના અવયવ 17 એકા 17 થશે. 23 છે, 23 ગુણ્યા 1 થશે. અને 29 છે, એ પણ અવિભાજ્ય સંખ્યા છે એટલે 29 ગુણ્યા 1. હવે 3 નો આપણે ગુસાઅ લઈએ. મિત્રો ખબર હોવું જરૂરી છે, 17 23 29 અવિભાજ્ય સંખ્યાઓ છે તો આ રીતે અવયવ પાડવાની કોઈ જરૂર નથી. ડાયરેક્ટ આપણે લખી શકીએ 17 બરાબર 17 એકા 17, 23 બરાબર 23 એકા 23, 29 બરાબર 29 એકા 29. હવે 3 3 નો ગુસાઅ લઈએ. તો ગુસાઅ એટલે અહીંયા સામાન્ય અવયવ છે 1, અને કદાચ આપણે 17 ગુણ્યા 1, 23 ગુણ્યા 1 કે 29 ગુણ્યા 1 ન કર્યા હોય તો આપણને ખબર પડી જો કે 3 3 અવિભાજ્ય સંખ્યાઓ છે અને 2 કે 2 થી વધુ અવિભાજ્ય સંખ્યાઓ છે એનો ગુસાઅ હંમેશા 1 જ હોય. તો અહીંયા 3 નો ગુસાઅ મળે છે આપણને 1. હવે 3 નો લસાઅ લઈએ. તો લસાઅ 17 ગુણ્યા 23 ગુણ્યા 29 એટલે કે આ 3 3 નો આપણે ગુણાકાર કરવો પડે
સત્તરનો 23 સાથે ગુણાકાર કરી દો, 70 તરી 51, એનો એકડો વધી 5, 17 2 34, 34 ને 5 39, અને ગુણ્યા 29. મિત્રો હવે 391 નો 29 સાથે ગુણાકાર કરીએ. આ બે નો ગુણાકાર આપણે ડાયરેક્ટ એટલા માટે કરી શકીએ કે 17 નો ગળ્યો આપણને આવડતો હોય તો કરી શકાય. 17 તરી 51 એકડો વધી 5, 17 2 34 ને 5 39. 349 એનો 29 સાથે ગુણાકાર કરવો છે તો અહીંયા શૂન્ય મૂકીએ, 2 એકા 2, 2 9 18 નો 8 વધી 1 3 2 6 1 7, 9 એકા 9, 9 9 81 નો 1 વધી 8, 9 તરી 27, 27 ને 8 35. હવે સરવાળો કરી દઈએ, 9 2 ને 3 8 ને 5 13 તગડો વધી 1, 7 ને 3 10 ને 1 11. તો અહીંયા આપણને આ બંનેનો ગુસાઅ મળે છે 11,339. તો અહીંયા 3 3 અવિભાજ્ય સંખ્યાઓ હતી એટલે એમનો ગુસાઅ પણ 1 મળ્યો અને લસાઅ મળ્યો 11,339. હવે એ જ રીતે અહીંયા ત્રીજી સંખ્યા છે 8 9 અને 25. તો મિત્રો આગળ જેમ આપણે દાખલા ગણ્યા હતા એ જ રીતે આ બે દાખલા ગણ્યા છે, આપણે ગુસાઅ લસાઅ શોધ્યો છે. હવે આમાં ત્રીજી સંખ્યા જે છે એ ત્રીજી સંખ્યા છે 8 9 અને 25. ત્યારબાદ 9 9 ને આપણે 3 વડે ભાગીએ તો 9 = 3 × 3 એટલે 3 નો વર્ગ, અને 25 ના 5 × 5 એટલે 25 = 5 × 5 એટલે 5 નો વર્ગ. હવે આ બંને નો આપણે ગુસાઅ લેવો, 3 3 નો ગુસાઅ લેવો છે. તો ગુસાઅ 8 9 અને 25. તો ગુસાઅ ની અંદર આપણે સામાન્ય અવયવ લઈએ છે. અહીંયા 8 માં એક જ અવિભાજ્ય અવયવ છે 2, 9 માં એક જ અવિભાજ્ય અવયવ છે 3, અને 25 માં એક જ અવિભાજ્ય અવયવ છે 5. તો 3 3 માં એક પણ સામાન્ય અવયવ નથી એટલે આપણે કહી શકીએ 3 3 નો ગુસાઅ 1 છે. હવે ત્યારબાદ 3 3 નો લસાઅ લઈએ. તો લસાઅ ની અંદર આપણે બધા જ અવયવ લેવાના છે અને બધા અવયવની મોટી ઘાત લઈશું. તો લસાઅ 8 9 25, એમાં અહીંયા અવયવ છે 2 નો ઘન, 3 નો વર્ગ અને 5 નો વર્ગ. 2 નો ઘન 8 × 9 × 25. મિત્રો આ ગુણાકાર સરળ કેવી રીતે કરવો? 8 × 9 કરીએ તો 8 9 72 થાય, 72 × 25 ગુણાકાર કરવો પડે. અથવા તો 8 × 25 કરો, 25 × 8 કરો એટલે 25 × 8 200 થાય, અને 200 × 9 કરો એટલે 9 2 18, ડાયરેક્ટ ગુણાકાર આપણને 1800 મળી જાય. તો આ રીતે ગુણાકાર થોડુંક વિચારીને કરીએ તો સરળતાથી અને સહેલી રીતે આપણે કરી શકીએ. તો અહીંયા આ પ્રશ્ન 3 છે, એમાં આપણે પૂર્ણાંકો છે એના અવિભાજ્ય અવયવ પાડી અને ગુસાઅ લસાઅ આ રીતે શોધવાના છે. હવે ત્યારબાદ પ્રશ્ન નંબર 4 જોઈએ. પ્રશ્ન
વર્ષના ચાની રકમ છે જો ગુસ્સા 306 657 બરાબર 9 આપેલ હોય તો લસા 306 657 શોધો. મિત્રો, આપણે જયારે ગુસ્સા લસા સમજાવ્યા ત્યારે મેં એક સૂત્ર તમને સમજાવી દો, અને એ આગળ આપણે પ્રશ્ન નંબર 2 ની અંદર એ ચકાસવાના દાખલા પણ કર્યા. ગુસ્સા એ બી ઇન્ટુ લસા એ બી બરાબર એ ગુણ્યા બી, આવું સૂત્ર આપણે સમજાવ્યું હતું કે બે સંખ્યાઓ એ અને બી બે પૂર્ણાંક સંખ્યાઓ છે, એનો ગુસાઅ શોધીએ, એનો લસાઅ શોધીએ, બંનેનો ગુણાકાર કરીએ તો એ ગુણાકાર એ અને બી ના ગુણાકાર જેટલો થાય એવું આગળ આપણે પ્રશ્ન નંબર 2 માં દાખલા જોઈ ગયા. તો આ સૂત્રની મદદથી આપણે દાખલો ગણવાનો છે. હવે આ સૂત્રની અંદર આપણે એટલું સમજવાનું છે કે આમાં ચાર કિંમતો આવે છે. એ અને બી નો ગુસાઅ છે, લસાઅ છે, એ અને બી, આ ચાર કિંમતો છે. આ ચાર કિંમત માંથી કોઈ પણ ત્રણ કિંમત આપણને આપેલી હોય તો આ સૂત્રની મદદથી આપણે ચોથી કિંમત શોધી શકીએ. જેમ કે અહીંયા બે સંખ્યાઓ છે 306 અને 657, એટલે આપણે સૂત્ર આવું બનાવી શકીએ. 306 657, અહીંયા 306 657, અને અહીંયા 306 × 657, આવું સૂત્ર બની જાય. હવે આપણી પાસે 306 અને 657 બે સંખ્યાઓ પણ છે અને બંનેનો ગુસાઅ પણ છે, ગુસાઅ પણ 9 આપેલો છે. તો શોધવાનું રહ્યું માત્ર લસાઅ. તો આપણે લસાઅ શોધવા માટે આ પદ આ બંને ગુણાકારમાં છે, તો લસાઅ શોધવા માટે આ પદને છેદમાં લઈ જઈએ એટલે એ સામે જતું રહે. એટલે લસાઅ 306 657 બરાબર 306 × 657 છેદમાં ગુસાઅ 306 657, આવું સૂત્ર બને. એટલે આ સૂત્રનો ઉપયોગ કેવી રીતે થાય એ વખતે પણ તમને કહી દઉં કે આ સૂત્રનો ઉપયોગ દાખલાઓ ગણવા માટે થતો હોય છે. બે માર્કનો દાખલો આ પ્રકરણમાંથી પૂછાતો હોય, 2×2 દાખલા જ પૂછાય છે, એટલે આ રીતના દાખલા પણ પૂછાઈ શકે. તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. તો અહીંયા સૌથી પહેલા આપણે આ સૂત્રને વ્યવસ્થિત લખી લઈએ. પહેલા તો ગુસાઅ 306 657 ગુણ્યા લસાઅ 306 657 બરાબર 306 × 57, આવું આપણે લખી શકીએ. હવે આપણી પાસે ગુસાઅ તો છે, લસાઅ શોધવો છે, લસાઅ શોધવો છે, તો ગુસાઅ વાળું પદ છેદમાં લઈ જઈએ એટલે આપણને આવું પદ મળે, લસાઅ 306 657 બરાબર 306 × 657 છેદમાં ગુસાઅ 306 657. હવે 306 અને 657 તો આપણે મૂકી દઈએ જેમ છે. આ બંનેનો ગુસાઅ આપેલો છે 9, અહીંયા મૂકી દઈએ. 9 વડા 2 માંથી જ્યાં છેદ ઉગાડતા ઉડતા હોય ત્યાં ઉગાડી શકીએ આપણે. અહીંયા 3 અને 6 નો સરવાળો 9 થાય છે એટલે 9 વડે છેદ ઉગાડી શકાય. 9 × 3 = 27, 30 માંથી 27 બાદ કરી લે 3 વડે, પાછળ 6 મૂકીએ 36 થાય, 9 × 6 = 36. હવે 657 × 34 કરી દઈએ, 657 × 34 0, 3 × 7 = 21, 2 × 3 = 5, 15 × 2 = 17, 1 + 1 = 19, 4 × 7 = 28, 2 × 4 = 22, 2 × 4 = 24, 8 × 2 = 3, 7 × 6 = 3 નો બગડો, 1 × 1 = 9, 10 × 12 નો બગડો, 1 × 1 = 2, એટલે ગુણાકાર મળે આપણને 22,338. તો આપણે કહી શકીએ કે બંનેનો લસાઅ 306 અને 657 એ બંનેનો લસાઅ છે 22,338. હવે આપણે મિત્રો આગળ પ્રશ્ન 5 જોઈએ. તો આ રીતે આ બે ગુણો આવો દાખલો પરીક્ષામાં પૂછાતો હોય છે. એટલે મિત્રો ખાસ સૂત્ર જ યાદ રાખવાનું છે, ગુસાઅ એ બી ઇન્ટુ લસાઅ એ બી બરાબર એ બી,
એ અને બી ની જગ્યાએ આપણે બે સંખ્યાઓ લેવાની છે 306 અને 657, એટલે આપણું સૂત્ર બની ગયું ગુસા 306 657 ગુણ્યા લસા 306 657 બરાબર 306 ગુણ્યા સોરી અહીંયા 657. હવે આપણે લસા શોધવો છે તો ગુસાને છેદમાં લઈ ગયા એટલે લસા 306 657 બરાબર 306 ગુણ્યા 657 છેદમાં ગુસા 306 657. અહીંયા ગુસા આપણે 9 મૂકી લો છેદ ઉડાડે અને ગુણાકાર કરે તો આપણને લસા 306 657 મળ્યો 22,338. હવે મિત્રો ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન નંબર 5. પ્રશ્ન 5 છે, કોઈ પ્રાકૃતિક સંખ્યા n માટે 6n નો અંતિમ અંક શૂન્ય થાય કે નહીં? મૂકવાના છે અને પછી એની જે કિંમત મળે એ જે સંખ્યા મળે એનો અંતિમ અંક શૂન્ય હોય કે નહીં એ ચકાસવાનું છે. તો મિત્રો સૌથી પહેલા આપણે એવી સંખ્યા વાળી જેનો એકમ અંતિમ અંક શૂન્ય છે, 10 છે, 230 છે, 470 છે. હવે આ બધી સંખ્યાઓ વિચારીએ તો આપણે ખાસ એટલું યાદ રાખીએ કે 10 ના અવયવ છે 2 × 5, 23 છે તો 23 ના અવયવ છે અહીંયા 115 અને 5 23. તો 10 ના અવયવ 2 અને 5 છે, 230 ના અવયવ પણ 2 અને 5 માટે 23 તો છે પણ 2 અને 5 તો છે જ. એ રીતે કોઈ પણ સંખ્યાનો એકમ અંક શૂન્ય હોય તો એવી દરેક સંખ્યા 2 અને 5 બંને વડે વિભાજ્ય હોય, એટલે કે એવી સંખ્યાને 2 વડે પણ ભાગી શકાય, 5 વડે પણ ભાગી શકાય. કારણ કે આપણે 2 ની 5 ની વિભાજ્યતાની ચાવી એ જાણીએ છીએ કે જે સંખ્યાનો એકમનો 0 2 4 6 કે 8 હોય એવી દરેક સંખ્યાને 2 વડે ભાગી શકાય. 5 ની વિભાજ્યતાની ચાવી છે જે સંખ્યાનો એકમનો અંક 5 અથવા 0 હોય એને પણ આપણે 5 વડે ભાગી શકીએ. એટલે એનો અર્થ એ થયો કે જે સંખ્યાનો એકમનો અંક 0 હોય એવી દરેક સંખ્યા 2 અને 5 વડે વિભાજ્ય હોય, એટલે કે એનો અર્થ એ થયો કે જે સંખ્યા નો એકમનો અંક શૂન્ય હોય એવી દરેક સંખ્યાના અવિભાજ્ય અવયવમાં 2 અને 5 તો હોવા જ જોઈએ. તો આપણે સૌથી પહેલા લખી શકીએ કે જે સંખ્યાનો અંતિમ અંક અંતિમ અથવા એકમનો અંક પર લખાય અંક શૂન્ય હોય તે સંખ્યા 2 અને 5 વડે હંમેશા વિભાજ્ય હોય. એટલે કે જે સંખ્યાનો અંતિમ અંક શૂન્ય હોય તેના અવિભાજ્ય અવયવોમાં 2 અને 5 હોય જ. જે સંખ્યાનો અંતિમ અંક શૂન્ય હોય એના અવિભાજ્ય અવયવમાં 2 અને 5 હોવા જ જોઈએ. અહીં આપણે 6 ની n ઘાત ની વાત કરીએ તો 6 ની n ઘાત 6 નો અવિભાજ્ય અવયવ પાડીએ આપણે તો 2 ગુણ્યા 3 અવયવ પાડી શકાય, એની n ઘાત બરાબર 2 ની n ઘાત ગુણ્યા 3 ની n ઘાત. મિત્રો આપણે સૌ જાણીએ છીએ જેમ કે આપણે 6 નો ઘન હોય, ઘાત અને ઘાતાંક વાળા ચેપ્ટરમાં આગળ આપણે ભણી ગયા છીએ, 6 નો ઘન હોય તો આપણે 2 ગુણ્યા 3 કરીએ છીએ બંને ઉપર 3 3 ઘાત મૂકી દઈએ છીએ.
અહીંયા માની લો કે છ ને સાત ઘાતો હોય તો છ ના અવિભાજ્ય આપણે અવયવ બે ને ત્રણ પાડીએ બંને ઉપર સાત સાત ઘાત મૂકીએ છીએ તો એ જ વસ્તુ અહીંયા છ ની એન ઘાત છે તો આપણે છ ના અવિભાજ્ય અવયવ પાડ્યા બે ગુણ્યા ત્રણ એની ઉપર એન ઘાત એટલે છ ની એન ઘાત બરાબર બે ની એન ઘાત ગુણ્યા ત્રણ ની એન ઘાત એવું આપણે લખી શકીએ. હવે આપણે અહીંયા જોઈએ છે કે છ ની એન ઘાત છે એના અવિભાજ્ય અવયવો અહીંયા આપણે જોઈએ તો બે અને ત્રણ છે અને અહીંયા આપણે એવું સ્પષ્ટ કહ્યું છે કે જે સંખ્યાનો અંતિમ અંક શૂન્ય હોય તેના અવિભાજ્ય અવયવમાં બે અને પાંચ હોય જ. અહીંયા બે છે પરંતુ પાંચ નથી એટલે એનો અર્થ એ થયો કે છ ની એન ઘાત છે એનો અંતિમ અંક શૂન્ય ન હોય. તો આપણે પેલા લખીશું કે છ ની એન ઘાતના અવિભાજ્ય અવયવમાં અવિભાજ્ય અવયવો બે અને ત્રણ છે આથી છ ની એન ઘાતના અવિભાજ્ય અવયવોમાં પાંચ નો સમાવેશ થતો નથી. અહીંયા જે છ ની એન ઘાતના અવિભાજ્ય અવયવ છે એમાં પાંચ નો સમાવેશ થતો નથી તેથી છ ની એન ઘાતનો અંતિમ અંક શૂન્ય હોઈ શકે નહીં. તો આ રીતે આપણે દાખલો કરવો છે મિત્રો આપણે મૌખિક સમજી શકીએ. એન બરાબર આપણે એક લઈએ તો છ ની એક ઘાત એટલે છ થાય. એન બરાબર બે લઈએ છ નો વર્ગ છત્રીસ થાય. એન બરાબર ત્રણ લઈએ છ નો ઘન બસો સોળ થાય. એટલે એનો અર્થ એ થયો કે છ ની ગમે તેટલી ઘાત કરીએ એનો એકમ નો અંક છ જ આવશે શૂન્ય આવશે નહીં. આવું આપણે મૌખિક સમજી શકીએ પણ દાખલો આ રીતે ગણવાનો નથી. દાખલો આપણે અવિભાજ્ય અવયવની રીતે સમજાવવો પડે કે અંતિમ અંક શૂન્ય હોય તેવી સંખ્યાના અવિભાજ્ય અવયવમાં બે અને પાંચ હોવા જ જોઈએ. અહીંયા બે છે પણ પાંચ નથી એટલા માટે આપણે કહી શકીએ છ ની એન ઘાત છે એનો અંતિમ અંક શૂન્ય ન હોય. તો અહીંયા પાંચો દાખલો પૂરો થયો. હવે ત્યારબાદ દાખલા નંબર છ અને સાત એ પછીના વિડીયોમાં જોઈશું.